આવ્યા પછી એ મેન્ડેટરી નહીં નહીં તમારી સરકાર નહોતી 2012 માં 13 માં આવી ગયું હતું કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પોસ્ટ પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એન્ડ વર્કપ્લેસ લા એમાં આવશે અમારી સરકારમાં મેડમ વેરી ગુડ વેરી ગુડ અચ્છા તો અત્યારે જોઈએ હવે ત્યાં પીઓ પોસ્ટ છે કે નહીં એટલે એક્સટર્નલ ઇન્ટરનલ કમિટી છે કે નહીં આપણે જોઈ લઈશું એ પછી રીતની વાત છે બીજો વાત કે સૌથી પહેલા એક મિનિટ ફટાફટ પોઈન્ટ લઈ લઈશ ટ્રિપલ તલાક કોર્ટે કહ્યું હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ થી આવ્યું કે ભાઈ આનો લો બનાવો એટલે બન્યો પછી બન્યો અગ્રી ડ્રાઇંગ નથી થેન્ક યુ અગ્રી કરું છું બેન થેન્ક યુ થઈ ગયું હું તો અગ્રી કરું છું બહુ સરસ વાહ વાહ ત્રીજી બેન કોંગ્રેસ ની પોઈન્ટ કહી દઉં કે બેન સરસ તમે લોકો અત્યારે તમારું આવા કરાવો છો કોંગ્રેસ નું મને હજી યાદ છે કે આના તમે બે કે ત્રણ વર્ષ પહેલા તમારી કોંગ્રેસ બેન જે ત્યાં એમએલએ છે એમનું અપમાન થયું હતું નામ ભૂલી ગયો છે દેઘાણના બેન હતા અપમાન થયું હતું તો એ આ લોકોએ તમારા કોંગ્રેસના બધા ભાઈઓ પહેલા બધા વોકઆઉટ કર્યા પછી અંદર અંદર સેટલ કરી અને બિચારા બેનને માફી બી એટલે ના અપાઈ અને પછી પાછી યારી દોસ્તી થઈ ગઈ એટલે આપણે બેન તમે બીજે એકદમ પેલું બધું શોર્ટકટ ના ના આવો મારી પાસે અત્યારે નામ નથી ઓનલાઈન સર્ચ કરજો મળી જશે રાજીકાબેન અગર તમને યાદ હોય તો રાજીકાબેન યાદ છે આ લોકો એટલે અંદર 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 સેટલમેન્ટ કરી લે છું આમ કેવા માંગુ છું પોલિટિશિયન અંદર અંદર સેટલમેન્ટ કરી લે છે ભલે અહીંયા કોંગ્રેસ ને બીજેપી ના કે બરાબર ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સૌથી વધારે પોઈન્ટ કે જયારે મેડમે કહ્યું કે ભાઈ અમે બધાને કંટ્રોલ ના કરી શકીએ રાઈટ અગ્રીડ યુ અગ્રી વિથ યુ પણ જેને કે આપણે જે લોકોમાં ડર જેને કે અત્યારે ટ્રાફિકમાં કેવો મને ડર લાગે છે કે ભલે મને પેનલ્ટી માં અમે આવશે તેમ આપણી સરકાર ચાહે ને સાહેબ મારી સરકાર ચારે મારી પોલીસ ચાહે છે ને તો સાહેબ ગાયને બી શોધી નાખે છે પણ મારી સરકાર નથી ચાહતી તે લોકો સોનાના દોરા બી નથી આવતા એ બી કહી દો તો આપણી સરકાર એવો ડર કેમ ના પેદા કરી શકે કે તાકાત છે કોઈને કે આવું બધું બેનો ડર થાય પોઈન્ટ અત્યારે બેન એ છે સરકારનો નહીં હોય એટલા માટે હા શું સામાજિક સંસ્થાને પ્રજાનો ડર સરકારનો નહીં હોય કે લોકોનું દબાણ નહીં સરકારને તો સાહેબ કોઈનાથી બી ડર નથી સમય માટે દેખાશો પછી પડી જશો ઠીક છે રુઝાનજી સાયકોલોજીકલ થી પડી અસર સૌથી પહેલા હું સાહેબ એક મિનિટ સામાજિક સંસ્થાન એનો પોઈન્ટ કહી દો સાહેબ અમારા જેવા સંસ્થાને એક લિમિટેશન હોય જેમ કે બલરામ થવાની માં બી આપણે બધા બૂમ પાડી પણ બિચારી બેનને દબાવીને ચૂપચૂપ બેસાડી દીધી પોલિટિક્સ થઈને એને હોસ્પિટલમાંથી લઈ આવીને જબરજસ્તી રાખી બંધી ગઈ અને હું તમને પૂછું અહીંયા પ્રેક્ષક મિત્રોને પૂછું કે એક બિચારી બહેનો એના હસબન્ડ કે એના આસપાસ કહે કે તારા આ જ એરિયામાં રહેવાનું છે તારા છોકરા જોડે આવું થશે તારા ફાધર જોડે આવું તારા હસબન્ડ જોડે આવું થશે તો બિચારી બેન શું કરે એ ત્યાગ કરે એટલે બહેનોને ત્યાગ વર્ષોથી ત્યાગ કરતી આવી રહી છે અને ત્યાગ કરે છે જે બી આપણા દેશમાં બહુ ખોટું થઈ રહ્યું છે આ ત્રણ ચીજ ખોટી રહે છે તારીખ પર તારીખ તપાસ ને ત્યાગ અમે પોલિસી અપનાવી છે મહિલાઓનું સશક્તિકરણ બિલકુલ અને તમને બિલ પર હાથ મૂકી દે તો યાર પ્લીઝ તમે બેનો છો મેં જોયું છે બેન તમે દિલ પર હાથ મૂકીને કહો બેન પ્લીઝ પહેલા પાર્ટી તો આવશે ને જેસે પહેલા આપણી બેનો આવશે બેન તમે ને હું લેડીઝ છીએ તો બીજા છીએ બેન યુ આર જેન્યુઅન લેડી કમ ઓન બટ હું તમને